કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને મજામાં હશો આ વિડીયોમાં ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ હવે પહેલાં વિડીયોમાં મેં તમને બે પદ્ધતિઓ સમજાવી હતી એ જ પદ્ધતિની આપણે અહીંયા ફરીથી ચર્ચા પણ કરીશું અને એ તેના જ દાખલા આપણે ગણીશું પહેલી પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિમાં પહેલું સ્ટેપ સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા બીજું સ્ટેપ પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ બે સ્ટેપ પ્રમાણે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ સ્વાધ્યાય દાખલા નંબર ચાર જે વિદ્યાર્થીઓ મિત્રો પાસે ચોપડી છે એ મહેરબાની કરીને ચોપડી ઓપન કરશો જેનાથી તમને દાખલો ગણાવતી વખતે તમારી રકમ જોવી પડે નહીં એટલે રકમ તરત જ તમે એ ચોપડીમાં જોઈ લો દાખલા નંબર ચાર એમની માહિતી તમારી સ્ક્રીન પર છે નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની ચાર વર્ષની ખરીદીના આધારે ગણવાની છે છેલ્લા પાંચ વર્ષના નફાની માહિતી નીચે પ્રમાણે છે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં રકમમાં આપણને પાંચ વર્ષ સરેરાશ નફો આપી દીધા છે અને ખરીદીના વર્ષોની સંખ્યા પણ આપી દીધી છે આ બંને પર સર્કલ દોરજો શું દોરજો સર્કલ જ્યારે પણ તમે આ રકમ ચોપડીમાં લખો ત્યારે અથવા તમારી પાસે ચોપડી હોય તો આ બંને રકમ પર તમારે ગોળ સર્કલ કરી દેવાનું જેનાથી તમને દાખલા ગણતી વખતે તમને કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય નહીં જો અહીંયા ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી આપી ચાર આપી છે અહીંયા કેટલા આપે છે હવે આની માહિતી જોઈએ માહિતી તમારી સ્ક્રીન આગળ છે વર્ષ અને નફો બે હજાર અગિયાર બારમાં એક લાખ છે એવી જ રકમ આખી અહીંયા બે હજાર પંદર સોળ સુધી લખેલી છે હવે આપણે આ જ રકમનો દાખલો ગણીએ તો જવાબમાં હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ અગત્યની બાબત તમને આ કોષ્ટક એમાં પહેલું ખાનું છે વર્ષ અને બીજું ખાનું છે નફો તમે આ કોષ્ટક પ્રમાણે પણ દાખલો ગણી શકો કોષ્ટક વગર પણ દાખલો ગણી શકો પણ જો તમે કોષ્ટક દોરીને દાખલો ગણશો તો આના પછીનો જે પદ્ધતિ છે એમને એમાં તમને સરળતાથી યાદ રહેશે એટલે અહીંયા તમે કોષ્ટકનો ઉપયોગ કરશો તો આ જ કોષ્ટકનો ઉપયોગ આના પછીની પદ્ધતિમાં થશે એ ખાલી થોડા બે બે ખાના વધી જાય છે જેનાથી તમને સરળતાથી એ દાખલા ગણી શકો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું વર્ષ બે હજાર અગિયાર અને બાર એમાં કેટલો નફો હતો એક લાખ હતો કેટલો હતો એક લાખ એના પછીનું વર્ષ બે લાખ સોરી બે હજાર બાર અને તેર કેટલો હતો એક લાખ દસ હજાર એના પછીનું વર્ષ બે હજાર તેર ચૌદ કેટલો હતો એક લાખ એંશી હજાર એના પછીનું વર્ષ બે હજાર ચૌદ પંદર આમાં કેટલો નફો હતો બે લાખ એના પછીનું વર્ષ હજાર પંદર અને સોળ કેટલો હતો નફો એક લાખ પચાસ હજાર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ પહેલાં એક લાખ પછી એક લાખ દસ હજાર એક લાખ એસી હજાર બે લાખ અને એક લાખ પચાસ હજાર આનું તમે ટોટલ કરશો આનું શું કરશો ટોટલ એને કુલ નફા તરીકે ઓળખવામાં આવશે ચલો વિદ્યાર્થી મિત્રો અને હા એક બીજું વસ્તુ અહીંયા કહેવાનું રહી ગયું આ દાખલા ગણતી વખતે કેલ્સી જોડે રાખજો તો તમે તમારી કેલ્સીમાં એક લાખ એક લાખ દસ હજાર એક લાખ એંશી હજાર અને બે લાખ અને એક લાખ પચાસ હજારનો સરવાળો કરો તો તમને કુલ નફો કેટલો મળશે સાત લાખ ચાલીસ હજાર મળશે કેટલો મળશે સાત લાખ ચાલીસ હજાર હવે સ્ટેપ નંબર એક સરેરાશ નફો બરાબર કુલ વર્ષોની સંખ્યા કેટલા છે સાત લાખ ચાલીસ હજાર ભાગ્યા કેટલા પાંચ વર્ષો હવે સાત લાખ ચાલીસ હજાર ભાગ્યા પાંચ કરો તમારા કેલ્સીમાં કેટલો જવાબ આવે છે તમારા કેલ્સીમાં જવાબ આવશે એક લાખ અડતાલીસ હજાર કેટલો આવશે એક લાખ અડતાલીસ હજાર હવે સરેરાશનો ફો શોધી લીધો હવે બીજું સ્ટેપ પાઘડી પાઘડી બરાબર સરેરાશનો ફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા હવે આપણે ઉપર સરેરાશનો ફો કેટલો આવ્યો એક લાખ અડતાલીસ હજાર કેટલો આવ્યો એક લાખ અડતાલીસ હજાર અને મેં તમને દાખલામાં કીધું ખરીદીના વર્ષો કેટલા હતા ચાર હતા કેટલા હતા ચાર ચાર લખી દીધા એક લાખ અડતાલીસ હજાર કેટલું આવશે પાંચ લાખ બાણું હજાર દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચની રકમ તમારા સ્ક્રીન પર છે મહેન્દ્ર અને પ્રવિણ એક ભાગીદારી પેઢીના ત્રણ જેમ બેના પ્રમાણમાં નફોનું નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ નફો નુકસાન વેચ વહેંચણીનું પ્રમાણ બદલીને એક જેમ એક કરવા માગે છે તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવા કરવાનું નક્કી કર્યું ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચાર વર્ષ અને પાંચ વર્ષ ખરીદીના આપી દીધા છે કેટલા વર્ષ છે ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી છે પાંચ છે અને સરેરાશ વર્ષો કેટલા છે ચાર છે આની રકમ પર તમારા સ્ક્રીન પર આવી ગઈ છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ હવે જે અહીં રકમ કોષ્ટકમાં આપી છે ને એ કોષ્ટકમાં રકમ છે એ ખોટ છે નફો છે નહીં એટલે એ નુકસાન થયું છે શું થયું છે નુકસાન તો આ ખાસ તમારે નોંધ લેવાની કે જ્યારે પણ દાખલો પૂછાય અને કૌશમાં રકમ આપી હોય એ હંમેશા ખોટ હશે સુ હશે ખોટ એટલે એ નુકસાનની રકમ હશે સુ હશે નુકસાની અહીંયા બાકીની ત્રણ જે છે એ બધો નફો છે પણ જે કૌશમાં આપી છે એ કેવી છે ખોટ થયેલી છે એટલે એ નુકસાન થયેલું છે તો ચલો આનો આપણે આપણે દાખલો ગણીશું મેં ફરીથી એ તો કીધું કોષ્ટક બનાવવું પડશે કોષ્ટકમાં પહેલું ખાનું અને બીજું પહેલું ખાનું વર્ષનું અને બીજું ખાનું નફાનો તો ચલો આ દાખલો ગણીએ આપણે વર્ષ પહેલાં કયું હતું બે હજાર તેર ચૌદ આમાં કેટલો નફો હતો સાહીઠ હજાર બે હજાર ચૌદ પંદરમાં કેટલો હતો નફો એંશી હજાર બે હજાર પંદર સોળમાં તો નફો થયો જ નથી ખોટ થઈ છે કેટલી વીસ હજાર બે લાખ સોરી હો બે વર્ષ બે હજાર સોળ સત્તર કેટલો નફો ત્રીસ હજાર હવે આનો કુલ નફો કેટલો થશે તમે કુલ નફો આનું ટોટલ કરશો તો તમને ટોટલ તમને મળશે એક લાખ પચાસ હજાર હવે તમારા વિ તમારા મનમાં થશે સાહેબ એક લાખ પચાસ હજાર ક્યાંથી આવ્યા તો એક લાખ પચાસ હજાર ક્યાંથી એ આપણે દાખલામાં નીચે જોઈએ સ્ટેપ નંબર એક સ્ટેપ નંબર એકમાં તમને ખરેખ છે સૂત્ર તો યાદ જ હશે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા છે એક લાખ પચાસ હજાર પ્લસ એસી હજાર માઇનસ વીસ હજાર પ્લસ ત્રીસ હજાર બાકી કેટલા વર્ષોની સંખ્યા ચાર છે તો ચાર હવે જો તમે સાઠ હજાર પહેલાં પ્લસ કરશો પછી એંશી હજાર કરશો પછી માઇનસ વીસ હજાર કરશો અને પછી પ્લસ ત્રીસ હજાર કરશો તો તમારી પાસે જવાબ આવશે એક લાખ પચાસ હજાર ભાગ્યા કેટલા ચાર હવે એક લાખ પચાસ હજાર ભાગ્યા ચાર કરો કેટલો જવાબ આવશે તમારા કેલ્સીમાં કેટલો આવશે સાડત્રીસ હજાર પાંચસો આવશે કેટલો આવશે સાડત્રીસ હજાર પાંચસો તો આપણને સરેરાશ નફો મળી ગયો હવે આના પછીનું સ્ટેપ પાઘડી પાઘડીનું સૂત્ર તો તમને યાદ જ હશે હવે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદી ખરીદીના વર્ષોની સંખ્યા હવે સરેરાશ નફો તો આપણે શોધ્યો સાડત્રીસ હજાર પાંચસો ગુણ્યા ખરીદીના વર્ષો આપણે દાખલામાં જોયા હતા પાંચ મેં તમને સર્કલ કરવાનું કીધું હતું તો સાડત્રીસ હજાર પાંચસો ગુણ્યા પાંચ કરો તમારા કેલ્શિયમમાં જવાબ આવશે એક લાખ સિત્યાસી હજાર પાંચસો આ જે પાઘડી આવી એક લાખ સિત્યાસી હજાર પાંચસો જે સોરીઓ એક લાખ સિત્યાસી હજાર પાંચસો છે એ પાગડીની રકમ આવી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સરેરાશ નફાની પદ્ધતિ છે એ પૂર્ણ થાય છે હવે આના પછીની જે પદ્ધતિ છે એ પદ્ધતિની શરૂઆત થાય છે એ પદ્ધતિમાં ત્રણ સ્ટેપ છે કેટલા સ્ટેપ છે ત્રણ સ્ટેપ જે હવે આપણે અહીંયા ચર્ચા કરીશું આ પદ્ધતિનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ખાલી ભારિત શબ્દ આગળ આવી જાય છે પણ ઘણું બધું ચેન્જ પણ અહીંયા થઈ જાય છે આમાં પહેલું સ્ટેપ કોષ્ટક બનાવો કોષ્ટક બનાવો એ તમે આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે તમને કોષ્ટક સમજાવીશું બીજું સ્ટેપ બીજા સ્ટેપમાં સૂત્ર છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર જો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર એ આપણે દાખલા ગણીશું ત્યારે આ બંને તમને હું બંને હું તમને સમજાવીશ સ્ટેપ નંબર ત્રણ સ્ટેપ નંબર ત્રણમાં પાઘડી છે તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા આ ત્રણ સ્ટેપમાં દાખલો અહીં ગણવામાં આવે છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધેના દાખલા જોઈ લઈએ દાખલા નંબર છ દાખલા નંબર 6 ની વિગતમાં શું લખ્યું છે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા આપણને ભારિત સરેરાશ નફાની રકમ કીધી છે એના સિવાય બીજું કશું કીધું નથી એટલે એનો મતલબ આપણે ભારિત સરેરાશ નફાની રકમ જ શોધવાની છે પાઘડી શોધવાની નથી તો જો નીચેની વિગતો આપણને આપી દીધી છે વર્ષ આપી દીધા છે એટલે ચાર વર્ષ છે અને નફો આપી દીધા છે તો ચલો આ માહિતી પરથી આપણે દાખલો ગણીશું હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં એક વસ્તુ ધ્યાન આપવાનું કે જ્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ હોય ત્યારે હંમેશા નફો વધતો હોય શું હોય વધતો હોય જો અહીંયા રકમમાં પહેલાં વર્ષમાં સાઠ હજાર છે બીજા વર્ષમાં સિત્તેર હજાર છે ત્રીજા વર્ષમાં નેવ હજાર છે અને ચોથા વર્ષમાં એક લાખ દસ હજાર છે એટલે વિદ્યાર્થીઓ મિત્રો જ્યારે પણ ભારિત સરેરાશ નવાની પદ્ધતિથી દાખલો ગણવાનો કીધો હોય ત્યારે સમજી લેવાનું કે એનો નફો હંમેશા વધતો જ હશે ઘટતો હશે નહીં નકરે એમ કીધું હોય કે યોગ્ય પદ્ધતિથી દાખલો ગણો તો તમારે પહેલાં વર્ષ જે છે વર્ષનો નફો એ વર્ષનો નફો વધે છે કે ઘટે છે જો ઘટતો હોય તો સરેરાશ નફાની પદ્ધતિએ અને અને જો વધતો હોય તો ભારે જ સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો ગણવાનો પણ ડાક રકમ જે પ્રમાણે કીધું હોય એ જ પ્રમાણે દાખલો ગણવાનો અહીં ભારે જ સરેરાશ નફાની પદ્ધતિમાં હંમેશા નફો વધતો જોઈએ ક્યારે પણ ઘટતો હોય નહીં હવે વિદ્યાર્થીઓ મિત્રો મેં તમને કીધું તું કોષ્ટક બનાવવાનું કીધું હતું ને તો આ કોષ્ટકમાં આપણે જે સરેરાશ નફાની પદ્ધતિમાં જે બે કોષ્ટક એટલે જે બે ખાના બનાવતા હતા બસ આ પદ્ધતિમાં બે ખાનાનો ઉમેરો થાય છે શું થાય છે ઉમેરો થાય છે તો ચલો આપણે દાખલો ગણીએ જવાબમાં હવે આ જે પત્રક છે એ પત્રકને જો સ્ટેપ નંબર એક કહ્યું છે સ્ટેપ નંબર એક હવે આ જે કોષ્ટક બનાવ્યું છે એ કોષ્ટકને આપણે ભારે સરેરાશ નફાની નફાની ગણતરી દર્શાવતું પત્રક કહીશું પણ આ ફરજિયાત ઉપર લખવાનું રહેશે સ્ટેપ નંબર એક ભારે સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્રક હવે પત્રકમાં ચાર ખાના છે ચાર ખાનામાં પહેલું પહેલું ખાનું અને બીજું ખાનું જે દાખલામાં આપેલું જ હોય છે અને સરેરાશ નફાની પદ્ધતિમાં પણ તમે આ ખાના બનાવેલા છે અહીં ખાલી ત્રીજું ખાનું અને ચોથું ખાનું ઉમેરાય છે એમાં ત્રીજા ખાનામાં ભાર આવશે શું આવશે ભાર આવશે અને ચોથા ખાનામાં આવશે પેદાશ જેને ભારિત નફો તરીકે પણ ઓળખવામાં આવે છે જો ફરીથી પહેલું ખાનું છે વર્ષ બીજું ખાનું છે નફો ત્રીજું ખાનું છે ભાર અને ચોથું ખાનું છે પેદાશ ભારિત નફો હવે અહીંયા પહેલો વર્ષ અને નફો તો આપણે લખેલો જ છે હવે ભાર હંમેશા ભાર શાંતિથી આપો હળવે આપો ઉતાવળમાં ભાર આપો નહીં હવે જો બે હજાર તેર અને ચૌદ એ આપણા માટે પહેલું વર્ષ કહેવાય તો અહીંયા ભાર કયો કહેવાશે એક કહેવાશે બે હજાર ચૌદ અને પંદર એ કયું વર્ષ કહેવાશે બીજું વર્ષ તો આપણે એને અહીંયા આપીશું બે ભાર બે હજાર પંદર અને સોળ એ ત્રીજું વર્ષ કહેવાશે તો આપણે ભાર આપીશું ત્રણ બે હજાર સોળ અને ચૌદ એટલે બે હજાર સોળ અને સત્તર સોરીઓ બે હજાર સોળ અને સત્તર એ ચોથું વર્ષ કહેવાશે તો ભાર આપીશું આપણે ચાર વિદ્યાર્થી મિત્રો સમજણ પડીને ભાર હંમેશા હળવળો આપવાની અને શાંતિ દે પણ જે વર્ષ શરૂઆત થતું હોય એ હંમેશા પહેલું વરસ કહેવાશે એના પછીનું વર્ષ બીજું કહેવાશે એના પછીનું વર્ષ ત્રીજું કહેવાશે અને એના પછીનું વરસ ચોથું કહેવાશે હવે જે મેં મેન વસ્તુ છે એ પેદાશ એ ભારિત નફો શોધવાનો રહેશે હવે ભારિત સરેરાશ નફો શોધવા માટે નફો ગુણ્યા બાર જો ફરીથી સમજી લેજો બારીત નફો શોધવા માટે નફો ગુણ્યા બાર નફો ગુણ્યા બાર હવે પહેલો નફો આપણે પહેલાં વર્ષનો નફો કેટલો છે એટલે બે હજાર તેર ચૌદનો કેટલો નફો હશે સાહીઠ હજાર તો સાહીઠ હજાર ગુણ્યા એક કેટલા આવશે સાહીઠ હજાર બીજું વર્ષ એટલે બે હજાર ચૌદ પંદરમાં કેટલો હતો નફો સિત્તેર હજાર તો સિત્તેર હજાર ગુણ્યા બે તો કેટલો આવશે એક લાખ ચાલીસ હજાર એના પછી ત્રીજું વર્ષ એટલે બે હજાર પંદર અને સોળ કેટલો નફો છે નેવ હજાર તો નેવ હજાર ગુણ્યા ત્રણ કેટલો આવશે બે લાખ સિત્તેર હજાર અને છેલ્લું વર્ષ ચોથું વર્ષ કેટલો નફો છે એક લાખ દસ હજાર ગુણ્યા ચાર કેટલા થશે ચાર લાખ ચાલીસ હજાર હવે વિદ્યાર્થી મિત્રો ભારિત નફો અહીંયા આપણે શોધી લીધો હવે એનું ટોટલ કરી દેવાનું ભારનું પણ ટોટલ કરવાનું અને પેદાશનું પણ ટોટલ કરો આપણે સૌપ્રથમ પ્રથમ બારનું ટોટલ કરીશું હવે બારનું ટોટલ એક બે કેટલા થશે ત્રણ થશે ત્રણ ને ત્રણ કેટલા થશે છ થશે છ ને ચાર કેટલા થશે દસ તો અહીંયા કેટલા આવશે દસ તો આપણે કુલ બાર આપણી પાસે કેટલો થશે દસ થશે કેટલું થશે દસ જો ફરીથી સમજાવું બારનું બાર એક એક ને બે કેટલા થશે ત્રણ ત્રણ ને ત્રણ છ થશે છ ને ચાર કેટલા થશે દસ હવે આ જે પેદા છે એનું પણ તમે તમારા કેલ્શિયમમાં ટોટલ કરો કેટલું થાય છે જુઓ તો ટોટલ થશે નવ લાખ દસ હજાર કેટલું થશે નવ લાખ દસ હજાર અહીંયા સ્ટેપ નંબર એક પૂરું હવે સ્ટેપ નંબર ટુ સ્ટેપ નંબર ટુમાં સૂત્ર હતું ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા છે બરાબર નવ લાખ દસ હજાર ભાગ્યા કેટલો બાર આવ્યો છે ને દસ આ લઈ અહીંયા દસ તો એના ભાગ્યા એના ભાગ્યા એટલે નવ લાખ દસ હજાર ભાગ્યા એક જ મીંડુ ઉડાડવાનું છે સિમ્પલ છે કેલ્શિયમમાં બી કરવાની જરૂર નથી ખાલી એક મીંડુ ઉડાડી દો તો એકાણું હજાર આવશે આ દાખલામાં આપણને આજ શોધવાનું કીધું હતું બીજું કશું શોધવાનું કીધું નહોતું બરાબર હવે આના પછીનો દાખલો દાખલા નંબર સાત નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાગડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના ભારિત સરેરાશની ત્રણ વર્ષની ખરીદીને આધારે નક્કી કરો જો વિદ્યાર્થી મિત્રો અગત્યની સૂત્ર સોરી અગત્યની સૂચના હવે જો અહીંયા વિદ્યાર્થીઓ મિત્રો જે પાંચ વર્ષ આપ્યા છે એ શબ્દોમાં આપ્યા છે અંકમાં આપ્યા નથી જો પાંચ વર્ષ અને ત્રણ વર્ષની ખરીદી કેટલા વર્ષની ત્રણ વર્ષની ખરીદી મેં તમને પહેલાં વિડિયોમાં કીધું હતું કે જ્યારે પણ એક્ઝામમાં ઘણી વખત અંકની જગ્યાએ શબ્દોનો ઉપયોગ કરે છે શું કરે છે શબ્દોનો ઉપયોગ અને વિદ્યાર્થીઓ ઘણા ગૂંચવાઈ જાય છે એ ગૂંચવાનું નહીં આ ખાસ ધ્યાનમાં અપાવવાનું જો અહીંયા અંકની જગ્યાએ શું કર્યું છે ત્રણ પહેલાં કર્યા છે ત્રણ જો વિદ્યાર્થી મિત્રો પાંચ અને ત્રણ ખાસ અહીંયા ગોળ કુંડાડું કરી ગોળ કુંડાળું કરીને નીચે અંકમાં લખી દેવાનું શું લખી દેવાનું અહીંયા પાંચની ઉપર ગોળ કુંડાડું કરીને પાંચ અને ગોળ કુંડાડું કરીને ત્રણ કરી દેવાનું હવે આની રકમ જોઈએ આપણે રકમ તમારા સ્ક્રીન ઉપર છે શું છે સ્ક્રીન ઉપર છે મેં ફરીથી કીધું તું અહીંયા ચાર ખાના આવશે બરાબર પહેલું ખાનું તો વર્ષ અને બીજું ખાનું નફો તો ચાલો આપણે દાખલો ગણીશું જવાબમાં આવશે પહેલાં આપણે ઉપર હેડિંગ મારશું સ્ટેપ નંબર એક અને કોષ્ટકની ઉપર લખીશું ભારિત સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્રક આ લખવું ફરજિયાત છે વિદ્યાર્થીઓ મિત્રો બરાબર એમાં પહેલું ખાનું તો વર્ષ અને બીજું ખાનું તો આપેલું જ છે તમારે દાખલા ગણતી વખતે લખવું પડે મેં અહીંયા સમય બચાવવા માટે આવું કરેલ છે ત્રીજું ખાનું કયું બાર અને ચોથું ખાનું કયું પેદાશ ભારિત નફો તરીકે પણ ઓળખવામાં આવે છે ફરીથી કહી દો પહેલું ખાનું વર્ષ બીજું ખાનું નફો ત્રીજું ખાનું ભાર અને ચોથું ખાનું આવશે પેદાશ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપ ભાર હંમેશા કયો આપવાનું હળવો તો આપણું પહેલું વર્ષ કયું છે બે હજાર બાર અને તેર તો પહેલો કેટલો આવશે એક બાર આવશે પછી બે હજાર તેર ચૌદ કયું વર્ષ બીજું વર્ષ તો બાર કેટલો આવશે બે આવશે પછી ત્રીજું વર્ષ કેટલું બે હજાર ચૌદ અને પંદર તો કયું બાર આવશે ત્રણ આવશે પછી ચોથું વર્ષ બે હજાર પંદર અને સોળ તો કેટલો બાર આવશે ચાર આવશે અને બે હજાર સોળ અને સત્તર કયું વર્ષ પાંચમું વર્ષ કયું વર્ષ પાંચમું વર્ષ વિદ્યાર્થીઓ મિત્રો આ ખાસ ધ્યાન બહાર આપતી વખતે ખાસ ધ્યાન આપવાનું અને જો સમજણ ન પડે તો પહેલી જે પહેલું હોય ત્યાંથી આપણે એક બે ત્રણ ચાર અને પાંચ લખી દેવાનું જો સમજણ ન પડે તો પણ સમજણ તો પડી જઈએ એટલે મને એટલું કોઈ ટેન્શન છે નહીં ફરીથી કહી દઉં જો સમજણ ન પડતું હોય તો પહેલું વર્ષ હોય ને એક આપવાનું એના પછી બીજું વર્ષ હોય ને બે આપવાનું એના પછીનું ત્રીજું વર્ષ હોય ત્રણ આપવાનું એના પછી ચાર ચોથું વર્ષ હોય તો ચાર આપવાનું અને એના પછીનું પાંચમું વર્ષ હોય તો પાંચ આપવાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને કીધું હતું કે પેદાશ શોધવા માટે એટલે ભારિત નફો શોધવા માટે નફો ગુણ્યા ભાર નફો ગુણ્યા ભાર તો પહેલાં વર્ષમાં નફો કેટલો છે પહેલા વર્ષમાં નફો કેટલો છે પહેલા વર્ષમાં નફો છે ચાર સોરી હ કેટલો છે ચાલીસ હજાર કેટલો છે ચાલીસ હજાર તો ચાલીસ હજાર ગુણ્યા એક કરો કેટલા આવશે ચાલીસ હજાર કેટલા આવશે ચાલીસ હજાર પછી એના પછીનું બીજું અરાજ એટલે સાહીઠ હજાર ગુણ્યા હજાર ગુણ્યા બે કરો કેટલા આવશે એક લાખ વીસ હજાર કે આવશે કેટલા આવશે એક લાખ વીસ હજાર એના પછીનું વર્ષ કયું છે ત્રીજું તો ત્રીજા વર્ષમાં નફો કેટલો છે પંચોતેર હજાર કેટલો છે પંતો પંચોતેર હજાર તો પંચોતેર હજાર ગુણ્યા ત્રણ કેટલા આવશે બે લાખ પચીસ હજાર કેટલા આવશે બે લાખ પચીસ હજાર એના પછીનું વર્ષ ચોથું ચોથા વર્ષમાં નફો કેટલો છે નેવ હજાર તો નેવ હજાર ગુણ્યા ચાર કરો કેટલા આવશે નવ ચોક છત્રીસ એટલે ત્રણ લાખ સાઠ હજાર આવશે કેટલા આવશે ત્રણ લાખ સાઠ હજાર એના પછી છેલ્લું વરસ એક લાખ વીસ હજાર ગુણ્યા પાંચ કેટલો આવશે એ તો તમને મળે જો છ લાખ કેટલા હોય છ લાખ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ ખાસ ધ્યાન આપાવ શું આપો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન હવે અહીંયા જે આપણે આ પારિત નફો શોધીએ એનું ટોટલ કરો તમારા કેલ્શિયમ શું કરો ટોટલ કેટલું આવે છે એ જુઓ તો મને કહો ચલો કેટલું આવશે તમારા કેલ્સીમાં જવાબ આવશે તે લાખ પિસ્તાલીસ હજાર આવશે કેટલું આવશે તે લાખ પિસ્તાલીસ હજાર કેટલું આવશે તે લાખ પિસ્તાલીસ હજાર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભારનું પણ ટોટલ કરી દીધું કેટલા આવે છે પંદર કેટલા આવે છે પંદર હવે પંદર કઈ રીતે તો એક ને બે કેટલા થશે ત્રણ ત્રણ ને ત્રણ કેટલા થશે છ છ ને ચાર કેટલા થશે દસ દસ ને પાંચ કેટલા થશે પંદર એ આનો જે ભારનો છે એનો સરવાળો એટલે કેટલા થશે પંદર સ્ટેપ નંબર એક પૂર્ણ સ્ટેપ નંબર બે સ્ટેપ નંબર બેમાં તો સૂત્ર હતું કુલ બારીત નફો ભાગ્યા કુલ બાર હવે અહીંયા આપણે કુલ બારીત નફો પણ શોધી લીધો છે અને કુલ બાર પણ શોધી લીધો છે તો આપણી પાસે કુલ બારીત નફો કેટલો છે તે લાખ પિસ્તાળીસ હજાર કેટલા તે લાખ પિસ્તાલીસ હજાર તો આપણે એ રકમ અહીં લખી દઈશું ભાગ્યા હવે કુલ ભાર આપણી પાસે કેટલો છે પંદર કેટલો છે પંદર તો આપણે કુલ ભાર પણ પંદર લખી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમમાં તમે તેર લાખ પિસ્તાલીસ હજાર ભાગ્યા પંદર કરો કેટલો જવાબ આવે છે એ જો કેટલો જવાબ આવે છે નેવ્યાસી હજાર છસો ને છાસઠ સડસઠ આવશે કેટલો આવશે સડસઠ ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે અમે દાખલા ગણેલા છે પૂર્ણાંકમાં અને અહીંયા જવાબ આવ્યો અપૂર્ણાંકમાં કોઈ ટેન્શન લેવાની જરૂર છે ઘણા દાખલામાં અપૂર્ણાંક પણ પણ એટલે અપૂર્ણાંકમાં પણ જવાબમાં આવેલા

નેજાર છસો ને છાસઠ પોઈન્ટ સડસઠ ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી આપી હતી ત્રણ કીધું શબ્દોમાં આપ્યું અંકમાં આપ્યું નતું અને આનો તમે ગુણાકાર કરશો એટલે તમને પાઘડી મળશે બે લાખ કેટલું મળશે બે લાખ અગણસી હજાર કેટલું મળશે બે લાખ અગણ હજાર વિદ્યાર્થી મિત્રો અહીં તમારી બે પદ્ધતિના દાખલા પૂર્ણ હવે વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં અત્યારની જે બે પદ્ધતિ મેં તમને સમજાવી એમાં સમજણ ન પડી હોય તો મને તમે જે પણ ટોપિકમાં જે પણ જગ્યાએ સમજણ ન પડી હોય એ મને જણાવશો જેનાથી હું તમને સચોટ એનું માર્ગદર્શન આપી શકીશ અને આ દાખલા તમારે પહેલાં રફમાં ઉતારવાના અને પછી પાકા ચોપડામાં ઉતારજો આ જેવું પૂર્ણ થશે એના પછી બે ત્રણ કલાક કે એક દિવસ પછી હું તમને એક બે પદ્ધતિ એક પદ્ધતિ અને બીજી પદ્ધતિ એના પાંચ પાંચ દાખલા તમને પીડીએફ કરીને મોકલાવીશ એ દાખલા ગણી લેજો એના પછી એના પછીના બીજા દિવસે તમને એના જવાબ હું આપીશ કે જેનાથી તમે કમ્પેર કરી લેજો તમારો દાખલો સાચો છે કે ખોટો ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો અત્યારના વિડીયો સુધી તમને જે પણ ન સમજણ પડ્યું હોય એ મને બિંદાસ કહેજો કે જેનાથી હું તમારી એ મૂંઢવણ દૂર કરી શકું અને તમને યોગ્ય માર્ગદર્શન આપી શકું થેન્ક યુ સો મચ